नमस्कार, गुजरात नॉनस्टॉप साथ हूं भूमित जानी અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીશું રાજ્યના મહત્વના સમાચારથી। સુરતમાં પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણનું વિડિયો વાયરલ થયો છે। પાર્ક કરેલી મોટરસાયકલ ટોઈંગ કરતા વાહન ચાલક ઉશ્કેરાયો। પોલીસ સામે ગેરવર્તણૂક કરતા વાહન ચાલકને પોલીસની ગાડીમાં બેસાડ્યો તો તે દરમિયાન વાહન ચાલકે પોલીસ સાથે ઝપાઝપી કરી। પોલીસે વાહન ચાલકની અટકાયત કરી। પોલીસ સાથે વાહન ચાલકના ઘર્ષણનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વડોદરામાં જાહેરમાં છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે। દાંડિયા બજાર વિસ્તારમાં મારામારીની ઘટના બની છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગાડી પાર્ક કરવાની નજીવી બાબતમાં ઝઘડો થતા યુવાનોએ આધેડને રોડ પર સોડાવી ઢોરમાર માર્યો હતો। જો કે ઇજાગ્રસ્ત આધેડને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સાથે જ સમગ્ર મામલે રાવપુરા પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના ધોરાજી તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ ભગવાનને રીઝવવા પ્રયાસ હાથ ધર્યો છે। મોટી વારડ ગામના ખેડૂતોએ અખંડ રામધૂન બોલાવી લાંબા સમયથી વરસાદ ન આવતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે, જેના પગલે ખેડૂતોએ ખેતરમાં રામધૂન બોલાવી ભગવાનને રીઝવવા પ્રયાસ કર્યો છે। અને વરસાદ ન હોવાને કારણે ખેડૂતો અને મજૂરોને મજૂરી પણ મળતી નથી, એટલે બધાની પરિસ્થિતિ બહુ ખરાબ છે। ખેડૂતોએ બધો ખર્ચા કરી નાખ્યા છે, ખાતર બિયાણ જંતુનાશક દવા મજૂરી બધું જે કાંઈ ખેડ કરવાની, એટલે તકલીફમાં ખેડૂતો મુકાયેલા અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે જલ્દી વરસાદ થાય એવી પ્રાર્થના। પાકો તો દરેક પાકને નુકસાની છે, વરસાદ નથી પાણી નહીં મળે તો દરેક પાકને નુકસાની છે। એમાં કંઈ મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, તલ છે, કઠોળ છે, બધા પાકને નુકસાની છે। અમે આજે રામધૂનનું આયોજન કરેલ છે, જે રામધૂન અમે ભગવાનને રીઝવવા માટે કે વરસાદ વહેલી તકે થાય એના માટે આજે રામધૂનનું આયોજન કરેલ છે। આ રામધૂન અમારે 24 કલાક ચાલુ રહેવાની છે અને ખેડૂતની પોઝિશન બહુ ખરાબ છે કે અટણે ટોટલી ખાતર બિયારણ દવા ટોટલી પૈસા રોકી દીધેલા છે, જો હવે વરસાદ ન થાય તો ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ થાય એમ છે કે એની પાસે ખાવાના પણ પૈસા અત્યારે રહ્યા નથી। તો અમે ભગવાન પાસે એટલી પ્રાર્થના કરીએ છીએ કે વહેલી તકે વરસાદ થાય ને ખેડૂતો એમાંથી બે પૈસા કમાય। વડોદરા રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી લીધી છે। દર્દીઓને હાલાકી ન પડે તે માટે હડતાળ પરત ખેંચવાનો મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ નિર્ણય લીધો છે। મહત્વનું છે કે વિવિધ પડતર સહિત માંગણીઓની સાથે તબીબો સતત 9 દિવસથી વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે હવે સરકાર દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં આવતા વડોદરાના તબીબો ફરજ પર હાજર થયા છે। ગઈકાલ રાતે મોડી રાતે ચાલેલી વાટાઘાટો બાદ છેલ્લે સરકારશ્રીએ અમને વર્બલ જે ખાતરી આપેલી એ પ્રમાણે કે અમારી અમુક માંગણીઓ પૂરી થશે એ અને પ્રજાના હિતમાં ધ્યાનમાં લઈને અમે આ હડતાલને આજે સમેટી રહ્યા છીએ। સરકારના આવા નેગેટિવ અભિગમ અને દર્દીઓને પડી રહેલી તકલીફ અને હકાલીને જોઈને અમે લોકો SSG હોસ્પિટલના બધા રેસિડેન્ટોએ નક્કી કર્યું છે કે સ્ટ્રાઇક અમે પાછી ખેંચીએ છીએ અને આજથી રાબેતા મુજબ કાર્ય ચાલુ કરશું અને પાછા કામમાં જોડાઈ જઈશું। અમદાવાદમાં જુનિયર રેસિડેન્ટ તબીબ હડતાળનો આજે 9મો દિવસ છે। સતત 9મા દિવસે પણ તબીબો પોતાની માંગને લઈને અડગ જોવા મળ્યા છે। બોન્ડની શરતમાં ફેરફારની માંગ સાથે તબીબો અડગ જોવા મળ્યા છે। આરોગ્ય કમિશનર આરોગ્ય વિભાગના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી ત્યારે આ બેઠકમાં કોઈ જ પ્રકારની તબીબોની માંગને લઈને અસંમતિ બતાવી છે, જેને લઈને ઇમરજન્સી અને કોવિડ ડ્યુટી ફરી એકવાર ડોક્ટરોએ બંધ કરી દીધી છે। ગેરકાયદે બાયોડીઝલ અંગે DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। 2 દિવસ પહેલા સુરતના GATC-માંથી પકડાયેલા ગેરકાયદેસર બાયોડીઝલ અંગે બાતમી 7 દિવસથી મળતી હતી। માહિતી બાદ મોનિટરિંગ ફરી ફેક્ટરી પર અને ખેતરમાં જ્યાં વેચાણ કરતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી। ખેતરમાં ટ્રક લાઇનોમાં ઊભી હતી અને 10 થી 12 બાયોડીઝલના પંપ પર ગેરકાયદેસર વેચાણ ચાલુ હતું। આપણા ટોટલ 7 આરોપીઓ છે અને એ સિવાય 24 જે છે એ ડીઝલ ભરવાવાળા જે ડ્રાઈવરો જે હતા એ છે અને 3 આરોપીઓ જે છે એ વોન્ટેડ છે અને એમાં મુખ્ય અસલમ ઉર્ફે ઇકબાલ ઉમરભાઈ તેલી એ માંગરોલ તાલુકાનો રહેવાસી છે।
ટોટલ મળીને 6 કરોડ 90 લાખનું મુદ્દામાલ જે છે એ કબજે કરવામાં આવેલ છે. આમ ઓવરઓલ આપણે કહીએ તો જ્યારથી બાયોડીઝલના મુદ્દા ચાલુ થયા અત્યારે તો સરકારે રિટેલ તો ટોટલ બેન કરી દીધું છે, સર્ક્યુલર પ્રમાણે બેન થઈ ગયું છે. અને કુલ 311 કેસ જે છે એ ગયા વર્ષથી લઈ 7મા મહિનાથી અત્યાર સુધી 1 વર્ષમાં કુલ 311 કેસ કરવામાં આવેલ છે અને 640 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અમદાવાદ પોલીસ દ્વારા તહેવારોને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં પોલીસ દ્વારા દશામા તહેવાર અને તાજિયાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તમામ લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન સાથે તહેવારની ઉજવણી કરવાની રહેશે તે પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કાઢવાની વાત છે અને કતલની રાતમાં જે તાજિયાઓ નીકળે છે એ જ રીતથી મન્નતના નાના નાના તાજિયાઓ નીકળે છે, તો એ તાજિયાઓ પોતપોતાની જગ્યાએ જે જગ્યાએની સ્થાપના કરવામાં આવેલ છે એ જ જગ્યાએ રહીને તમામ ધાર્મિક વિધિઓ કરશે. પરંતુ દશામાના તહેવારની પણ ઉજવણી થઈ રહી છે. અમદાવાદ શહેર પોલીસ તમામ જનતાને વિનંતી કરે છે કે દશામાની મૂર્તિની સ્થાપના પોતાના નિવાસસ્થાને જ કરે અને એનું વિસર્જન પણ ઘરમાં જ કરવાનું છે. કોઈ પણ જગ્યાએ નદી કે તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવાનું નથી. ખાસી એવી વિચાર વિમર્શ સાથે મિટિંગ ચાલી અને એમનો પૂરો સાથ સહકાર અમને મળ્યો છે અને અમે સંયુક્ત પણ એ રીતે નક્કી કર્યું છે કે આગામી સમયને જોતા અને પરિસ્થિતિને જોતા આ તહેવારની ઉજવણી પોતાના સ્થળો પર રહીને, પોતાના ધર્મ સ્થાનો પર રહીને કરવામાં આવે. અમદાવાદ જિલ્લામાં આવેલ વિશ્વની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા માનસી પટેલ સાથે ગેરવર્તનની ઘટના બની. મંતવ્ય ન્યૂઝની મહિલા રિપોર્ટર ડોક્ટરની હડતાળને પગલે દર્દીઓને પડતી હાલાકીનું કવરેજ કરવા ગયા હતા તે સમયે સિવિલના બાઉન્સરો દ્વારા તેમને રોકવામાં આવી. એટલું જ નહીં પણ મહિલા પત્રકાર પર બાઉન્સરો તેને હાથ પકડી બહાર કાઢવામાં આવી. તેમની સાથે જેમ ફાવે તેવા શબ્દોનો ઉચ્ચાર કરવામાં આવ્યો. મહિલા રિપોર્ટર સાથે તેમના કેમેરામેન નીતિન બગડાનો કેમેરા પણ તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. ત્યારે મીડિયાને ચોથી જાગીર ગણવામાં આવે છે ત્યારે તેની સાથે આવું વર્તન કેટલું યોગ્ય છે તેમજ મીડિયાને રોકવા પાછળનું કારણ પણ જાણ્યા વગર મીડિયા સાથે બબાલ કરવામાં આવી હતી. જો શાયદ બિહેવિયર લેવલ યા ઉસકી એજ્યુકેશન લેવલ ઇતની કમ હો સકતી હૈ કે શાયદ ઉસકો સહી તરહ સે બિહેવ કરના નહીં આયા હૈ ઓર એસે ગાર્ડો કો જો સલામતી સિક્યુરિટી એજન્સી હૈ જો ઉસ ઇલાકે કા રિસ્પોન્સિબિલિટી હૈ उनके जो अधिकारी हैं ऑलरेडी उनको वार्निंग दे चुके हैं और उनको उस जगह से उनको बदली करने का आदेश ऑलरेडी दे दिया है और उन्होंने उनकी तरफ से बाकी आपके मीडिया वालों को भी माफ़ी मांगी है कि साहब ऐसा दोबारा गलती ये ना करें. जी आ समग्र घटना मारा ध्यान में आई 1 કલાક પહેલા અને એ જે મહિલા પત્રકાર છે એમનો પણ મારી પર ફોન આવ્યો હતો પણ હું મિટિંગમાં હતો. અમારી જે જુનિયર ડૉક્ટરોની હડતાળ ચાલે છે એના રિલેટેડ મિટિંગ હતી અને મિટિંગમાં હું હતો એટલે મેં એમનો ફોન નહોતો ઉપાડ્યો. પણ પછી જ્યારે 1 કલાક પછી મને જે ફોન આવ્યો એમનો અને આ ઘટના મને જાણ કરી તરત જ મેં અમારા જે ચીફ સિક્યુરિટી ઓફિસર છે કર્નલ પ્રધાન એમને બોલાવીને મેં એમને નોટિસ આપી અને એમને ઓવરઓલ સૂચના આપી કે આ જે સમગ્ર ઘટના છે એની તપાસ કરીને મને જાણ કરો અને જે પણ આમાં જવાબદાર વ્યક્તિઓ હોય એમની સામે કડકમાં કડક પગલાં લેવા. અને એ મહિલા પત્રકાર છે એમને પણ હું મળ્યો અને એમના જે ગ્રીવન્સીસ છે મેં સાંભળ્યા અને જે પણ આના માટે જવાબદાર વ્યક્તિ છે અમારા જે સાહેબાગ પોલીસ સ્ટેશનના પીએસ સાહેબ પણ અહીંયા હતા, અમારા એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલ પણ અહીંયા છે અને અમે સમગ્ર ઘટના સાંભળીને જે પણ જવાબદાર વ્યક્તિ છે એમની સામે કડકમાં કડક પગલાં લઈશું. મંતવ્ય ન્યૂઝના મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. મહિલા પત્રકારને હાથ પકડી તેમને કવરેજ કરતા રોકવામાં આવ્યા. તો જે પ્રકારે મંતવ્ય ન્યૂઝના મહિલા પત્રકાર માનસી સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યું, સિવિલ હોસ્પિટલની અંદર કવરેજ કરવા બાબતે તેમની સાથે તેમને રોકવામાં આવ્યા, બાઉન્સરો દ્વારા તેમની સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવ્યું, આ શબ્દો પણ બોલવામાં આવ્યા.
માર્જિનમાં વધારાને લઈને પેટ્રોલ ડીઝલ પંપના સંચાલકો મેદાને ઉતર્યા છે. છેલ્લા 4 વર્ષથી પેટ્રોલ ડીઝલ તથા સીએનજીના માર્જિનમાં વધારો નથી કરવામાં આવ્યો. માટે વધારો ન થાય ત્યાં સુધી દર ગુરુવારે નો પરચેઝ થિયરી પર વિરોધ વ્યક્ત કરાશે. સાથે દર ગુરુવારે બપોરે 1-2 વાગ્યા સુધી સીએનજીનું વેચાણ પણ બંધ રાખવામાં આવશે. જો કે હાલ ગ્રાહકોને અગવડતા ન પડે તેનું ખ્યાલ રાખવામાં આવશે, પરંતુ માંગ નહીં સ્વીકારાય તો લડતને વધુ ઉગ્ર બનાવવાના મૂળમાં સંચાલકો જણાઈ રહ્યા છે. અમારો પરચેઝ પ્રાઇસ બી સરકાર ડિસાઇડ કરે છે અને વેચવાનો પ્રાઇસ બી સરકાર ડિસાઇડ કરે છે. અમારું માર્જિન ફિક્સ છે, જે 2 રૂપિયા અને 3 રૂપિયા અત્યારના મળે છે. જ્યારે પેટ્રોલનો ભાવ 60 રૂપિયા હતો ત્યારે પણ અમને 2 રૂપિયા અને 3 રૂપિયા મળતો. આજે જ્યારે પેટ્રોલના ડીઝલના ભાવ 100 રૂપિયાને ટચ થઈ ગયા છે ત્યારે પણ એ ભાવ અમને 2 રૂપિયા અને 3 રૂપિયા જ મળે છે. જ્યારે અમારા વેચાણ બાયોડીઝલને કારણે ઘટી ગયા, જે 30-40 ટકા ઘટી ગયા. કોરોના કાળમાં અમે લોકોએ 2 વર્ષ સુધી સતત નુકસાની ભોગવીને બી અમારી સેવાઓ ચાલુ જ રાખેલી. સ્ટાફને સેલેરી આપી, બધી રીતે અમે સપોર્ટ કરેલો. એના પછી સીએનજીમાં બી અમને લગભગ 3 વર્ષથી એમ કહે છે કે તમારું કમિશન વધી જશે, પણ આજ સુધી સીએનજીનું બી કમિશન નથી વધ્યું. જે 27 રૂપિયાનું સીએનજીનો ગેસ 1 કિલો મળતો, એ આજે 52 રૂપિયાને ટચ કરી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક વિચિત્ર ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં પરીક્ષાર્થીઓને ઉત્તરવાહીમાં લખાણી કરતી વખતે બિનજરૂરી જગ્યા છોડવા કે મોટા અક્ષરથી ન લખવા કહેવાયું હતું. જો કે આવું કરાશે તો ઉત્તરવાહી નહીં આપવાનું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. જો કે આ મામલે વિવાદ વકર્યો અને તે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિપત્રને લઈને નિર્ણય બદલવામાં આવ્યો હતો અને આ માત્ર સૂચન હોવાનું જણાવાયું હતું. અમે લોકોએ લખ્યું કે મોટા અક્ષરથી નહીં લખવાનું કે 2 શબ્દો વચ્ચે બિંજ, એટલા માટે કે અમે લોકોને સૌરાષ્ટ્ર વિશે માલુમ પડેલું છે. અમારી પાસે ઘણી બધી ઉત્તર એવી છે કે ભાઈ છોકરાઓ ખૂબ સ્પેસ વાપરે છે, ખૂબ જગ્યા છોડે છે, તો થોડું એને સુધારવા માટે. આ ઉંમરે વિદ્યાર્થી તમે લોકો કહેશો ભાઈ સુધરે નહીં, પણ અમે લોકોએ સુધારવા માટે પ્રયત્ન કરીએ છીએ. છોકરાઓ ગભરાવાની કંઈ જરૂર નથી, છોકરાઓ ફ્રીલી લખે. અમદાવાદમાં દિવસે ને દિવસે ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈને પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. હવે સિક્યુરિટી ગાર્ડ પર પોલીસ બાજ નજર રાખશે, જે અંતર્ગત નાઇટ ડ્યુટી પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન સૂતેલા જોવા મળતા સિક્યુરિટી કર્મચારીઓનો ફોટો પાડવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે સવારે આ ફોટો સહિતના એક લેખિત યાદી સંલગ્ન સોસાયટીના ચેરમેન તેમજ સિક્યુરિટી એજન્સીને મોકલવામાં આવશે, જેથી સિક્યુરિટી એજન્સી અને કર્મચારી વધુ સતર્ક રહી પોતાની ફરજ સારી રીતે બજાવે અને વધતા ચોરીના કિસ્સાઓને અટકાવી શકાય. અમદાવાદ એરપોર્ટ પરથી કોકેઇન ઝડપાયું છે. દોહાથી અમદાવાદ આવતા મુસાફર પાસેથી 4.3 કિલો કોકેઇન જપ્ત કરાયું છે. આ કોકેઇનની બજારમાં કિંમત 6 કરોડની આસપાસ થતી હોવાનું અંદાજ છે. ત્યારે હાલ તો પોલીસે ડ્રિકિક પ્લેન નામના શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીના ડીવાયએસપી ભરત બસિયાએ બાળના ચોયલા ગામથી જુગારધામ ઝડપી પાડ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી ઘનશ્યામ પટેલ સહિત 6 શખ્સો ઝડપાયા છે અને ₹25,820 રોકડા અને મોટરસાયકલ સહિત 61,320 રૂપિયાનો મુદ્દેમાલ પોલીસે કબજે કર્યો છે. વડોદરામાં વધતા રોગચાળાનો મુદ્દો પાલિકા સભામાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ રજૂઆત કરી કે અખાધ પાણીપુરીથી બીમારી ફેલાઈ રહી છે, માટે વડોદરામાં પાણીપુરીના વિક્રેતાઓ પર પાલિકાની તવાઈ આવી. વડોદરાના ન્યાય મંદિર, સભા, કારેલીબાગ, અજવા, વાઘોડિયા રોડ, ભૂપદ, ડભોઈ રોડ સહિતના વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. એ પાણીપુરીની લારીવાળા પણ તંત્ર કાલે જ સભામાં રજૂઆત કરવામાં આવી હતી અને એના આધાર પર તંત્રએ એક્શન લેવાનું ચાલુ કર્યું છે. દરેક જગ્યા પર પાણીપુરીની લારીઓનું ચેકિંગ થશે અને જે કંઈ ખરાબ જથ્થો પકડાશે એનો તાત્કાલિક ધોરણે નાશ કરીશું. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા કૌભાંડની આશંકા મામલે 2 લોકોએ અટકાયત કરવામાં આવી છે. કથિત કૌભાંડ મામલે અફોર્ડેબલ હાઉસિંગના વડા પ્રમોદ વસાવા અને એમઆઈએસ એક્સપર્ટ નિશાંત પીઠવાની પોલીસે અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે હાઉસિંગ મકાનની ડ્રોન યાદી અને વેબસાઇટ પર મૂકેલી યાદી જુદી જુદી નીકળતા યોજનામાં ભ્રષ્ટાચાર થયાની આશંકા સેવવામાં આવી રહી છે. મંત્રી સામે જાહેર થયેલી યાદીમાં અને વેબસાઇટ પર અપલોડ થયેલી યાદીમાં 45 જેટલા લાભાર્થીઓના નામ બદલાતા સમગ્ર મામલું સામે આવ્યું હતું. કથિત કૌભાંડ મામલે સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે બીજી બાજુ કાર્યપાલક ઇજનેરે આક્ષેપ લગાવી રહ્યા છે કે સિટી ઇજનેર દ્વારા તેમને ફસાવવામાં આવી રહ્યા છે. એમાં સાબિતી મળી કે
બંને લિસ્ટ અલગ છે, જે ડ્રો થયેલું લિસ્ટ પણ અલગ છે, એની સાથે આ લિસ્ટ જે અપલોડ થયું છે લિસ્ટ અલગ છે. 40 જેટલા લાભાર્થીના નામ 156 માંથી બદલાયેલા હતા. બીજા જો અધિકારીશ્રી છે એમને વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે, અને સાથે સાથે આગળની કોર્પોરેશનમાંથી શિક્ષાત્મક કાર્યવાહી માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેસાણા એસપીજીના પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની સીધી ભરતીમાં થયેલ અન્યાય વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. મહત્વનું છે કે વડોદરા સિવિલ એન્જિનિયર ક્લાસ 1ની ભરતીમાં પ્રથમ ક્રમ મેળવનાર યુવાનની જગ્યા ચોથા ક્રમે આવનાર યુવાનની નોકરી આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. તો આવી ભરતીઓમાં અનેક યુવાન સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. સીધી ભરતીમાં કૌભાંડ આચરનાર લોકો વિરુદ્ધ કડક વલણ અપનાવવાની પરીક્ષાર્થી દ્વારા માંગ કરવામાં આવી છે. 2018ની અંદર જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યપાલક ઇજનેરની જે વર્ગ 1ની ભરતી હતી, એ ભરતીની અંદર જતીનભાઈ ભીખાભાઈનો પહેલો નંબર હતો, રેન્કમાં બી પહેલો નંબર હતો અને ઇન્ટરવ્યુમાં પણ પહેલો નંબર હતો. તો પણ વડોદરા મહાનગર દ્વારા એમને અન્યાય કરવામાં આવ્યો છે અને એનાથી ત્રીજા નંબરના ભાઈને ભરતી કરવામાં આવી છે. તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ અન્યાય કરવામાં આવ્યો છે. લેખિત પરીક્ષાના અનુસંધાનમાં પછી એ લોકોએ મૌખિક વડોદરા મહાનગરપાલિકા દ્વારા મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. એ ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ પબ્લિશ કર્યા વગર ઇન્ટરવ્યૂમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને લેખિત પરીક્ષામાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. એમને મારી જાણ બહાર જ ભરતી કરી લેવામાં આવી હતી. પછી મેં રાત દિવસ મહેનત કરી હતી એટલે મેં પરીક્ષાનું રિઝલ્ટ જાણવા માટે આરટીઆઈ કરી, અને આરટીઆઈમાં મને જાણવા મળ્યું કે આ પરીક્ષામાં તો લેખિત પરીક્ષામાં હું પ્રથમ ક્રમાંક પર છું અને ઇન્ટરવ્યુમાં પણ પ્રથમ ક્રમાંક પર છું. સોમનાથના ત્રિવેણી સંગમ અસ્થિ અને પિંડદાન વિસર્જનના પ્રતિબંધનો વિવાદ વધુ વકર્યો છે. તંત્ર દ્વારા જાહેરનામાની કડક અમલવારીના પગલે તીર્થ પુરોહિતો સહપરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. અગાઉ તીર્થ પુરોહિતોએ આવેદનપત્ર પાઠવી પ્રતિબંધ કરવામાં આવેલું જાહેરનામું પરત ખેંચવા કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તીર્થ પુરોહિતો સહપરિવાર ત્રિવેણી સંગમ ઘાટ પર ઉપવાસ પર ઉતરી જતા તંત્રમાં દુર્ધામ મચી છે. કે વહીવટીય તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે ત્રિવેણી સંગમ ઘાટ ઉપર અસ્થિ વિસર્જન અને પિંડદાનની પ્રક્રિયા બંધ કરવી, એ માટે કરીને આ અમારી આજીવિકાનો તેમજ અમરેલીના રાજુલા જાફરાબાદ ટ્રક એસોસિએશન છેલ્લા 24 કલાકથી હડતાલ પર ઉતર્યો છે. 300 ટ્રક ઊભી રાખી હડતાલ પર ઉતર્યા છે. મહત્વનું છે કે એક બાજુ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે વધતા જતા ભાવ સામે કંપનીઓ દ્વારા ભાડું નહીં વધારવામાં આવતા એસોસિએશનના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો વહેલી તકે ભાડા નહીં વધારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 2011માં સિમેન્ટની થેલી 170 રૂપિયાની મળતી હતી, આજની તારીખે સિમેન્ટની થેલી 350 રૂપિયાની મળે છે, અને ભાડાના ટ્રકના ભાડા ઇનાઈ છે. જે હાલની તારીખમાં અમારી ટ્રક હડતાલ અત્યારે અનિશ્ચિત મુદત માટે છે. જ્યાં સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. અત્યારે અખિલ ભારત ટ્રક એસોસિએશન અને અખિલ ગુજરાત ટ્રક એસોસિએશન તરફથી અમને ટેકો જાહેર કરવામાં આવ્યો છે કે અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આખા ગુજરાતમાં ટ્રક ઊભા રાખીને હડતાલ કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જેની અંદર વેપારીઓ દ્વારા ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના મામલે હાલ આ સમગ્ર સમાચારો સામે આવી રહ્યા છે. જે પ્રકારે વેપારીઓ સામે વેરા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને આ સમગ્ર અહેવાલો સામે આવી રહ્યા છે. જીએસટી વિભાગે આ અંગે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે વેપારીઓ દ્વારા ઇનકેન પ્રકારે રૂપિયા 171 કરોડની ખોટી ટેક્સ ક્રેડિટ એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ વસૂલી લેવામાં આવી હતી. તો 99 વેપારીઓ સામે આ અંગેની તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 99માંથી 78 વેપારીઓ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે બોગસ બિલિંગનું કૌભાંડ પણ ક્યાંક ને ક્યાંક હોવાની આશંકા હાલ સેવામાં આવી રહી છે. આણંદના રામુદડી ગામે એક વર્ષના બાળકની હત્યાથી ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિ દરમિયાન બાલક સાથે ઘરની બહાર ખાટલામાં સૂ રહેલા હતા. તે દરમિયાન બાળક ગુમ થયો હતો. ત્યારબાદ શોધખોળ હાથ ધરાતા ઘર નજીક આવેલા તળાવમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ કાવતરું રચવામાં આવ્યું હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. જોકે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ વરસાદ ખેંચાતા ચિંતામાં જોવા મળી રહ્યા છે. જો વરસાદ નહીં આવે તો મોટાભાગના ખેતરોમાં ઊભા પાક બળી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, થરાદ, લાખણી તેમજ અન્ય તાલુકાઓમાં ઓછો વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેતરોમાં જે લીલો પાક થોડા દિવસો પહેલા લહેરાઈ રહ્યો હતો એ પાક હવે સુકાવા લાગ્યો છે. બાજરી, જુવાર તેમજ કઠોળ ઉપરાંત પશુઓ માટેનો ઘાસચારો પણ પાણી વગર બળી રહ્યો છે. જનમાં વરસાદ ખેતા જે મોગા ભાગના કટા મગફળી જે 2500 ભાવના વાવેતર કર્યું એમાં વરસાદ પણ નથી અને પોણી પણ નથી, એ નુકસાન હાલ જે ખેડૂતોને મોટા મોટું નુકસાન થશે. એમાં જો કોઈ સરકાર સહાય આપે તો ખેડૂત ઊભો થઈ કે બીજું ઊભો થઈ કે એમ નથી. લાખણી તાલુકામાં અમારે વરસાદ નથી. હવે અમારે તો પરફોર કઈ લમણો રાખે તો બરાબર છે, ના કે અમારે કાઠું છે. એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ કેનાલોમાં પણ પાણી નથી. કેનાલો સૂકી ભઠ દેખાઈ રહી છે, જેને લઈને ખેતરોમાં કરવામાં આવેલી વાવણીની મહેનત ઉપરાંત બિયારણ અને ખાતરનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ સર્જાય છે. ખેત ભાગિયા તરીકે કામ કરતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાનું જે વાવેતર કરવાનું હતું એ કરી દીધું છે. અત્યારે હાલ વરસાદની ખેંચ હોવાથી જો સરકાર પાણી નહીં છોડે તો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોની બુરી દશા થઈ જશે. પશુપાલન માટે પણ પાણીની પૂરી સમસ્યા છે. પશુપાલનને પાણી ક્યાંથી લાવીને પીવડાવવું એ જ મોટો પ્રશ્ન છે. તો સરકારશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે અમારા માટે કોઈક ને કોઈક પ્રશ્ન ઉકેલ આવે એવી મારી વિનંતી. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં સાવ ઓછો વરસાદ પડ્યો છે, જેને લઈને વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે પણ બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરીને નર્મદા વિભાગને કેનાલોમાં પાણી છોડવા માટે પણ રજૂઆત કરી છે. ત્યારે જો વરસાદ પણ ખેંચાશે અને સિંચાઈ માટે કેનાલમાં પાણી પણ નહીં છોડવામાં આવે તો ખેડૂતોની દશા કફોડી થઈ જશે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રકારે મંતવ્ય ન્યૂઝના મહિલા પત્રકાર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી, બાંસરનો રે તેમની સાથે જે પ્રકારે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હતું તે તમામ પગલે હાલ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે અને આ સમગ્ર તપાસ એ આરોગ્ય કમિશનરને સોંપવામાં આવી છે. અમદાવાદ સિવિલમાં બાંસરે જે પ્રકારે મહિલા પત્રકાર સાથે ઝપાઝપી કરી હતી તે મામલાની તપાસ હવે આરોગ્ય કમિશનરને સોંપવામાં આવી છે. તો મંતવ્ય ન્યૂઝના હાલ જે પ્રકારે મહિલા પત્રકાર સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું તે અંગે લઈને હાલ અપડેટ મળી રહ્યા છે. તો સંવાદદાતા પરેશ ચૌહાણ ફોનલાઈન પર જોડા ચૂક્યા છે. જી પરેશ, જણાવશો જે રીતે મંતવ્ય ન્યૂઝનો આ પડઘો પડ્યો છે અને આરોગ્ય કમિશનરને તપાસના આદેશ અપાયા છે, શું છે વિગતો? જી બિલકુલ, આજે જેવી રીતે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા માનસી પટેલ સાથે અમદાવાદ સિવિલમાં પુરુષ બાઉન્સર સહિતના લોકોએ જે ઝપાઝપી કરી હતી તેનો પડઘો હવે સરકાર સુધી પહોંચ્યો છે અને સરકારે આખા મામલાની તપાસ જે છે તે આરોગ્ય કમિશનર શિવ હરેને સોંપવાનો નિર્ણય કર્યો છે. સ્વયં નીતિન પટેલ જે છે તેમણે આ નિર્ણય કર્યો છે અને હવે જ્યારે શિવ હરે જે તપાસ કરશે તેમની ટીમ એ તપાસના આધારે કાર્યવાહી થશે. હાલાકી જે રીતે મંતવ્ય ન્યૂઝને આખા મુદ્દાને ઉઠાવ્યો હતો અને તેમને મીડિયા જગતની જે અન્ય માધ્યમો છે તેમનો પણ સહકાર સાંપડ્યો હતો, ત્યારબાદ સિવિલે તાત્કાલિક ધોરણે પગલાં લેતા જે બાઉન્સરો હતા જે જવાબદાર કહેવાતા તેમની બદલી કરી હતી. પરંતુ હવે ઉચ્ચ લેવલે આરોગ્ય કમિશનરને તપાસ સોંપાતા એક રીતે કહી શકાય કે આ પ્રકારનું જે વર્તન છે વારંવાર સિવિલમાં અને અન્ય જે સરકારી જે ઓફિસો હોય છે તેમાં પણ થતું હોય છે. પરંતુ પર્ટિક્યુલર જે વાત કરીએ આ મુદ્દાની તો પહેલાથી જ મંતવ્ય ન્યૂઝે આખા મામલામાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને જે રીતે માનસી પટેલ સાથે ઝપાઝપી થઈ હતી, ગેરવર્તન થયું હતું તેનો વિરોધ નોંધાવ્યો હતો. હવે આખરે આ મુદ્દે સરકારે પણ તપાસના આદેશ કરવાનું એક રીતે નક્કી કર્યું છે અને હવે સ્પષ્ટ છે કે જ્યારે આરોગ્ય કમિશનર શિવરેનો તપાસની ટીમ તપાસ કરશે ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને ચોક્કસપણે મંત્રીનું જે લોકો સામે આંગળી ઉઠાવી હતી તેમની સામે ભલે હાલમાં જે કાર્યવાહી થઈ છે પરંતુ તે કાર્યવાહી એટલી નથી જેટલી થવી જોઈએ.
એક રીતે કહી શકાય કે એક ચોક્કસપણે એક એવો નિર્ણય કરવો જોઈએ કે જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન થાય. માત્ર મંત્રી ન્યૂઝ જ નહીં પરંતુ અન્ય જે માધ્યમો છે તેમની સાથે પણ આ પ્રકારનું વર્તન ન થાય તેની તકેદારી રાખવી ચોક્કસ જરૂરી બની રહેશે. જી પરેશ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો હાલ ગુજરાત નોનસ્ટોપમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.